નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પાઠ 11 આપણા વાહનો જોઈશું. હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા આવતા એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે. ચાલો બાળકો, હવે આપણે શરૂ કરીએ પાઠ 11 આપણા વાહનો. બાળકો, આ પાઠમાં તમને વાહનો વિશેની જાણકારી મળશે. તમને વાહનો વિશેની જાણકારી મેળવવી ગમે છે ને? તો ચાલો આજે આપણે આ સુંદર પાઠમાં વાહનોની જાણકારી મેળવીએ. તો બાળકો, સૌપ્રથમ અહીંયા આગગાડીનું એક ગીત આપેલું છે, ચાલો તે વાંચીએ. તો આવો છોકરા ખેલ બતાવો, છૂક 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 રેલ ચલાવો. બાળકો, આ કવિતા ધ્યાનથી સાંભળજો બરાબર. તો આવો છોકરા ખેલ બતાવો, છૂક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન તોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય, રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, તપતા બળતા પાટા ઉપર, હીથી ત્યાં ત્યાંથી ઉપર, છૂક 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 છૂક, લાઇટ કરતી સર સર સરતી, અજવાળામાં છૂક છૂક કરતી, અંધારામાંય છૂક છૂક કરતી, બટાટાનું ખેતરને રણની રેત, ગરડો ખેડૂતનો ખેડૂતને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, આવું બધું આવે છે ખૂબ, કોઈનો મારો જોરથી બૂમ, ટેકરા પર જંડી પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાને જાળી ખેતરને વાળી, ભાગ છૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છૂક 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 છૂક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તો બાળકો, મને કહો કે તમને આ કવિતા સાંભળવાની મજા આવી ને? શું આ કવિતા સરસ હતી ને? ચલો હવે આપણે એના આધારે પ્રશ્નો જોઈએ. હવે અહીં છે, તમને કવિતા કેવી લાગી? તો બાળકો, આપણો પહેલો પ્રશ્ન છે. તો ઉત્તર, મને તો કવિતા ખૂબ જ સુંદર લાગી, જાણે હું રેલગાડીમાં બેઠી હોઉં તેવો મને અનુભવ કવિતા દ્વારા થયો. બાળકો, તમને કવિતા કેવી લાગી તે પ્રશ્નનો ઉત્તર તમારે મિત્ર સાથે ચર્ચા કરવાનું છે. પ્રશ્ન નંબર 2, તમે ક્યારે રેલગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? બાળકો, હું ઉત્તર છું રેલગાડીમાં બેઠી હોઉં તો એ પ્રમાણે લખ્યો છે. જો તમે ન બેઠા હોય તો ના લખ્યો, તમે બેઠા હોય તો હા. ઉત્તર, તો હું ઉત્તર મારા પ્રમાણે કહું છું, હા, હું રેલગાડીમાં ઘણી વખત બેઠી છું. અમે જ્યારે મારા કાકાના ઘરે જઈએ છીએ ત્યારે રેલગાડીમાં જ જઈએ છીએ. ચલો હવે પ્રશ્ન નંબર 2, શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ? ઉત્તર, ના, રેલગાડી ફક્ત
રેલવેના પાટા ઉપર જ ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જ જઈ શકે છે। હવે અહીં પ્રશ્ન નંબર 3, લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? ઉત્તર, લોખંડના રસ્તાઓ માટે કવિતામાં રેલગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા શબ્દ વપરાયો છે। હવે અહીં છે વાંચો અને લખો, રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો। બાળકો તમે કવિતામાં જોયું એમાં રેલગાડી કઈ કઈ જગ્યાથી પસાર થઈ હતી તેની યાદી બનાવવાની છે, ચાલો યાદી બનાવીએ। ઉત્તર, રેલગાડી આ જગ્યાએથી પસાર થઈ હતી, બટાકાના ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીની કુંડ, ઝૂંપડા, જાળી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ અને ગામના મેળા વગેરે જગ્યાએથી પસાર થઈ હતી। બાળકો હવે અહીંયા છે, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? બાળકો તમે કયા કયા વાહનમાં મુસાફરી કરી છે? તમે જે વાહનમાં મુસાફરી કરી હોય તે તમારે અહીં લખવાનું છે। મેં બસ, ગાડી એટલે કે કાર, સ્કૂટર, સાયકલ, પેડલ રિક્ષા, રિક્ષા, રેલગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે વાહનોમાં મુસાફરી કરી છે। ચાલો હવે આપણે આગળ જોઈએ, વાંચો અને સમજો। બાળકો અહીં વેકેશનમાં બધા ફરવા જાય છે, કોઈ નજીકના સ્થળોએ જાય છે, કોઈ દૂર જાય છે, કોઈ બસમાં, રેલગાડી કે વિમાનમાં જાય છે, બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે। બાળકો આજે અત્યારે આપણે 3-4 બાળકોને મળીશું, તે પરિચય આપશે કે તેમને વેકેશનમાં કઈ કઈ રીતે ગયા છે, તેઓ નજીક ગયા છે, દૂર ગયા છે, ક્યાં ગયા છે, તેમણે કેવી રીતે કયા વાહનનો ઉપયોગ કર્યો છે। તો ચાલો હવે અહીં છે, તો બાળકો અહીં છોકરી કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી, પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો, આ વખતે અમને ખૂબ જ મજા આવી, અમે રેલવેમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી, અમને એ પણ ખબર ન હતી કે બે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી। હવે બાળકો એક બીજો છોકરો પરિચય તમારો આપણો પરિચય તેનો આપે છે, તો મારી ફોઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો, ખાવા પીવા અને રમવા માટે એક ખૂબ જ સરસ સમય હતો, મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા, તેઓ કેટલાક દૂરથી આવ્યા, અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા, ફોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા। હવે અહીં એક ત્રીજી છોકરી તેનો પરિચય આપે છે, તો હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી, તેઓ જ્યાં રહે છે ત્યાં બધી પાણી જ જોવા મળે છે, અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે ગાડી લઈ શકતા હતા, તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી સવાર લીધી, આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી। ચાલો બાળકો હજી એક છોકરાનો પરિચય લઈએ, તો અમે રજાઓમાં સિમલા ગયા, બસમાં ત્યાંના વાંકા ચૂંકા રસ્તાઓથી પર્વત ત્યાં બસ
ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો. અમારી શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. બાળકો, હજી એક છોકરી વિશે આપણે પરિચય લઈએ તો મારા માસી અને હું એક જ શહેરમાં રહી ગઈ છીએ. અમે ખૂબ જ નજીક જ રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય હું ઝડપથી મારી સાયકલ લઈ ત્યાં પહોંચી જાઉં છું. માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા પેડલ રિક્ષા લેવી પડતી હોય છે. હવે આ બીજા છોકરાનો પણ એક પરિચય આપ્યો છે તો હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી ન હતી, તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલા છમ ખેતર બાજુએથી પસાર થયા. મને બળદોના ગાળામાં બાંધેલી ઘંટીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. હવે અહીં છે, કયા કયા વાહનોની વાત લખી છે તો બાળકો એમ છે કે આપણે જે આગળ બધા થોડાક બાળકોના પરિચય જોયા એમાં કયા કયા વાહનોની વાત લખી છે તો તે હતા, તે આપણે અહીં લખવાનું છે. તો બસ, કાર, વિમાન, ડોલી, ઘોડા, પેડલ રિક્ષા, સાયકલ, મોટર ટ્રેન, મોટરગાડી, ટ્રેન, બળદગાડું, મેટ્રો ટ્રેન, હોડી. હવે અહીં વિચારો અને લખો. તમારા ઘરેથી કેવી રીતે જશો આ ખાનામાં લખો. તો બાળકો અહીં અહીંયા ઘર આપેલું છે અને પછી બજાર, મિત્રના ઘરે, નાનીના ઘરે વગેરે જગ્યા આપેલી છે. હવે તેમાં તમે કેવી રીતે જશો તે તમારે અહીં લખવાનું છે. બાળકો, મેં મારા અનુમાને હું કેવી રીતે ઘરે જઈશ તે મેં અહીં લખ્યું છે. તો મારું ઘરથી બજાર રિક્ષામાં, મારા ઘરથી મિત્રના ઘરે સાયકલમાં, મારા ઘરથી નાનીના ઘરે બસમાં, મારા ઘરથી દરિયા કિનારે સ્ટીમરમાં, મારા ઘરથી નદી કિનારે હોડીમાં, મારા ઘરથી જ્યાં સગા સંબંધીઓ જે પર્વતો પર રહે છે ત્યાં તો ત્યાં મિની બસમાં, અને મારા ઘરથી શાળામાં તો ત્યાં સ્કૂલ વાનમાં. હવે અહીં યાદ કરો ને લખો. ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો. જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો. વાહન કયા કામ માટે ઉપયોગ લેવાય છે તે અંગે પણ નોંધ કરો. બાળકો, સૌ પ્રથમ આપણને અહીં હાથ લારીનું ચિત્ર આપેલું છે તો ચાલો તેનો ઉપયોગ લઈએ. ઉપયોગ લખીએ તો શાકભાજી, ફળો અને અન્ય સામાન વેચવા માટે તથા લાવવા લઈ જવા માટે થાય છે. હવે આપણે આગળ જોઈએ તો અહીં પોસ્ટ વાહન એટલે કે ડાક વાહન. તો આ ટપાલ લાવવા લઈ જવા માટે થાય છે. પછી અહીં આપણને અહીંયા ટ્રાયસિકલનો ઉપયોગ આપેલો છે એટલે કે ટ્રાયસિકલનું ચિત્ર આપેલું છે તો એના આધારે આપણે ઉપયોગ લખીએ તો વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે. પછી અહીંયા ટ્રેક્ટરનું ચિત્ર છે તો ટ્રેક્ટરમાં ખેતીકામના અને સવારીના ઉપયોગ માટે. હવે ડબલ ડેકર બસનું ચિત્ર આપેલું છે તો એક જ શહેરના વિવિધ સ્થળોએ જવા માટે. પછી આપણને એમ્બ્યુલન્સ આપેલી છે તો એ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે. તો હવે આગળ જોઈએ બાળકો, અહીંયા તમારે
હવે અહીં તમારે સ્કૂલ વાનનું ચિત્ર દોરવાનું છે અને પછી અહીંયા લખ્યું છે મેં બાળકોની શાળાએ જવા માટે તથા સવારી માટે. તો આ રીતે તમારે આ ખાનામાં સ્કૂલ બસનું ચિત્ર દોરવાનું છે. પછી આગળ તો અહીં વિમાન, તમારે વિમાન દોરવાનું છે અને તેનો ઉપયોગ તો ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરવા માટે તથા એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે. તો આ જ રીતે તમારી બીજા ખાનામાં વિમાન દોરવાનું છે. ચાલો હવે આગળ જોઈએ. તો અહીં જે વાહનોના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો. બાળકો અહીં છે બસ, વાહનનું નામ બસ, તો તેની પૈડાની સંખ્યા થશે 4 કરતાં વધુ, તો તેનો ઉપયોગ તમને અહીંયા આપેલું છે. મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે, જાન લઈ જવા માટે. પછી વાહનનું નામ છે બળદગાડું, પૈડાની સંખ્યા 2 પૈડા. હવે અહીંયા તો તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે, અનાજ લાવવા લઈ જવા માટે, ખેતીના સામાનની હેરફેર કરવા માટે. હવે આપણે આગળ જોઈએ તો રિક્ષા, તો તેના પૈડાની સંખ્યા 3, તો મુસાફરી કરવા માટે, માલ સામાન લાવવા લઈ જવા માટે. હવે અહીં છે મોટરગાડી, તો મોટરગાડી એ તેને 4 પૈડા હોય છે અને તેનો ઉપયોગ ફરવા માટે, નજીકના પ્રવાસ કરવા માટે. હવે અહીં છે વિમાન, તો વિમાનને 4 કરતાં વધુ પૈડા હોય છે. હવે તો તેનો ઉપયોગ ઝડપી મુસાફરી કરવા માટે અને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે. હવે અહીં છે સાયકલ, તો સાયકલને સામાન્ય રીતે 2 પૈડા હોય છે અને તેનો ઉપયોગ મુસાફરી કરવા માટે અને નજીકના પ્રવાસ માટે. હવે અહીં છે વિચારો અને લખો, અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? બાળકો તો આનો ઉત્તર હું બોલું છું, જે તમે ધ્યાનથી સાંભળજો. અત્યારે આધુનિક યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળે છે. અત્યારે નીચે પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે, જેમાં સાયકલ, પેડલ રિક્ષા, રિક્ષા, કાર, બસ, રેલગાડી, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર વગેરે. હવે છે 20 વર્ષ પહેલાં કેવા વાહનોનો ઉપયોગ લેવામાં આવતો હશે? તો ઉત્તર, 20 વર્ષ પહેલાં લોકો બળદગાડું, ઘોડાગાડી, બસ, રેલગાડી, સાયકલ, રિક્ષા, કાર, હોડી, સ્ટીમર, વિમાન, એરોપ્લેન, હેલિકોપ્ટર વગેરે સાધનો દ્વારા આવતા જતા હશે. વિસ્તાર પ્રમાણે ત્યાં ઓછી વસ્તી, આવાગમનની વ્યવસ્થા હતી. આમ 20 વર્ષ પહેલાં પણ અત્યારના સમયના ઘણા બધા વાહનો ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ વધુ ઝડપી મુસાફરીની સુવિધા અભાવ હતો. હવે પ્રશ્ન નંબર 3, વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે? ઉત્તર, વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા, જેથી જાનમાલનું રક્ષણ થાય. ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો, જેમાં ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ હતા. ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી અને જેમાં બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી મુખ્ય હતા. આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી માટે ચાલીને કે પ્રાણીઓ ઉપયોગથી આવાગમન થતું હતું. હવે વિચારોને લખો. તો બાળકો, તમે જે આ 3 પ્રશ્નો જોયા એ તમને તમે કોને પૂછીને લખ પૂછ્યું
અને તેઓએ શું જવાબ આપ્યો તે તમારે જાતે કરવાનું છે. તમે આ પ્રશ્નોના ઉત્તર પૂછ્યા હશે તો એ પ્રશ્નો કોને પૂછ્યા હશે અને એ લોકોએ શું જવાબ આપ્યો તો એ પ્રશ્ન તમારે તે પ્રશ્ન અને તેમનો જવાબ અહીં લખવાનો છે. હવે આગળ જોઈએ, તમારી પોતાની આગગાડી બનાવો. બાળકો અહીં તમને ચિત્ર આપેલું છે તો એવી તમારે આગગાડી બનાવવાની છે. આ આગગાડી માટે તમારે ખાલી દિવાળીના બોક્સનો ઉપયોગ કરીને આ રમકડાની ગાડી બનાવવાની છે. હવે જો કોઈ છૂક છૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે આગગાડી માટેનો અવાજ છે. તો બાળકો આવી જ રીતે આપણે નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ આપવામાં આવેલું છે, છૂક છૂક તો રેલગાડી, તો એવી જ રીતે પીપ પીપ તો એ સ્કૂટર, પોમ પોમ તો એ કાર, ટપ ટપ તો એ ઘોડાગાડી, ગર ગર તો એ વિમાન, ટ્રેન ટ્રેન તો એ સાયકલ. હવે અહીંયા છે, આ વિવિધ વાહનોનો અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો અલગ અલગ અવાજ થાય, શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? તો આપણો ઉત્તર આવશે, જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો ઘણા બધા અલગ અલગ અવાજ સાંભળવા મળે. જુદા જુદા વાહનોના અવાજથી એક ચોક્કસ વાહનના અવાજને આપણે ઓળખી ન શકીએ. આજુબાજુ એકસાથે ઘણા બધા અવાજ સાંભળવા મળે, આનાથી અવાજનું પ્રદૂષણ વધે અને માનવીના સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ ખરાબ અસર થાય. હવે અહીં છે, વિચારો અને કરો. તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? ઉત્તર, મેં સૌથી વધારે અવાજ અમારા શહેરની મધ્યમાં આવેલી ચાર રસ્તા પર સાંભળ્યો છે. અહીં ટ્રાફિક વધુ રહેતો હોવાથી વારંવાર વાહનોની ભીડ થાય છે અને આ વાહનોના વધુ અવાજ સંભળાય છે. આ ઉપરાંત લગ્નના વરઘોડામાં ચૂંટણી જીતેલા ઉમેદવારના સરઘસમાં તથા સાંજના સમયે શાક માર્કેટમાં, અનાજ માર્કેટમાં, બજારના રસ્તા ઉપર વાહનોના આવાગમન પર વધુ અવાજ સંભળાય છે. હવે પ્રશ્ન નંબર બે, શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ? ઉત્તર, ના, મને વધારે અવાજ પસંદ નથી, કારણ કે વધારે અવાજની આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. કાનની શ્રવણ શક્તિની ક્ષમતા ઘટે છે, સ્વભાવ ચીડિયો બને છે અને ઊંઘ પણ ઓછી થાય છે. ચાલો હવે આગળ જોઈએ. બાળકો તમે અહીંયા ચિત્ર જોઈ રહ્યા છો જેમાં એક મોટીથી ઇમારત છે, એટલે કે ફ્લેટ છે, બહુમાળી મકાનો છે, જેમાં બહુમાળી મકાનોમાં આગ લાગી છે અને એ આગના કારણે મોટા ધુમાળા ચાલુ છે. આના કારણે લાયબંબા આવી છે અને લાયબંબા પાણી નાખીને આગ બુઝાવવાનું કામ કરે છે. આ આગમાં કોઈને કશું આગ બળી જાય તેના માટે એમ્બ્યુલન્સ પણ સામે ઊભા છે, સાથે જ પોલીસ વેન પણ છે. તો બાળકો આ ચિત્ર તમે ધ્યાનથી જુઓ, પછી આપણે આગળ તેના પ્રશ્નો જોઈશું. બાળકો ધ્યાનથી જોયો ને, ધ્યાનથી જોજો બરાબર. અહીંયા પોલીસ ગાડી છે, પછી લાયબંબો છે, પછી છે એમ્બ્યુલન્સ છે, ઇમારત છે, આગ લાગી રહી છે, ત્યાં લાયબંબોના માણસો આગ બુઝાવી રહ્યા છે. ચાલો એ પ્રશ્ન જોઈએ, ચિત્રમાં શું જોઈ શકાય છે? બાળકો તો ઉપરના ચિત્રમાં એક બહુમાળી મકાનમાં આગ લાગેલી જોઈ શકાય છે. આગની જ્વાળાઓ અને ચોમેર ધુમાડા ઘોટે ઘોટા દેખાય છે. ફાયર બ્રિગેડ દળના લાયબંબા બહુમાળી મકાનની સામે ઊભા છે અને તેના પરની સીડી દ્વારા ફાયર બ્રિગેડ
દળના માણસો આગ બુઝાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દળના બે માણસો નીચે પાણીની પાઇપ પકડીને દોડતા દેખાય છે. અહીં એક એમ્બ્યુલન્સ ને એક પોલીસ વાન પણ ઉભેલી જોવા મળે છે. હવે અહીં પ્રશ્ન નંબર બે, તમે કયા કયા વાહનો જોઈ શકો છો? હું એમ્બ્યુલન્સ વાન, પોલીસ વાન અને લાઈવ બંબો વગેરે જેવા વાહનો જોઈ શકું છું. હવે છે, આ બધા વાહનો કેવા કામ માટે વપરાય છે? ઉત્તર, આ બધા વાહનોમાં લાઈવ બંબો, કોઈ પણ જગ્યાએથી આગ લાગી હોય તો આગને કાબૂમાં લેવા અને આગ હોલવવા માટે વપરાય છે. વળી તેની સીડી દ્વારા આગમાં ફસાયેલી વ્યક્તિઓને શોધી તેને બચાવવા માટે વપરાય છે. એમ્બ્યુલન્સ બીમાર અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જવા તથા પોલીસવાન લોકોની સુરક્ષા માટે અને સલામતી માટે વપરાય છે. તો બાળકો, આ જે પાઠમાં તમને વાહનોની વિશે જાણકારી કેવી લાગી? વાહનોની જાણકારી મેળવવા માટે જે વાહનોની જાણકારી તમને મળી તો તમને મજા આવી ને? હું કલ્પના જરૂર કરું છું કે આ પાઠમાં તમને વાહનોની સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે. તો બાળકો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. ધન્યવાદ.